नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चेनल विद्यादीप में आपनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर आपणे तारीख 27/8/2022 ना रोज जे विज्ञान नी एकम कसोटी लेवाय धोरण 8 नी तेमा जे प्रश्न बैंक हती ते प्रश्न बैंक ना सोल्यूशन विशे शीखीशुं, जेमा भाग 1 ना वीडियो नी अंदर आपणे प्रश्न 1 अने 2 तेना सोल्यूशन विशे जोयुं हतुं। आ वीडियो नी अंदर आपणे भाग 2 કે જેમાં પ્રશ્નો 3 થી લઈ અને 5 ની અંદર જે જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તેમાં કેવા જવાબો લખી શકાય તે નમૂનારૂપ જવાબો છે તેના વિશે શીખીશું વિદ્યાર્થી મિત્રો। તો ચાલો શરૂ કરીએ, ભાગ 2 પ્રશ્ન 3 થી શરૂ કરીએ। પ્રશ્ન 3 ની અંદર પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો કોઈ પણ એક। જેમાં પહેલો પ્રશ્ન, વનસ્પતિજન્ય કચરો અને પ્લાસ્ટિક પૈકી કોનું વિઘટન ઝડપથી થાય છે તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તેનું વર્ણન કરો। તો ચાલો પ્રવૃત્તિ કરીએ। 2 કુંડા લઈ તેને માટીથી અડધા ભરી દો, 1 કુંડામાં વનસ્પતિજન્ય કચરો અને બીજા કુંડામાં પોલિથીનની કોથળી મૂકો, તેમની ઉપર થોડી ભીની માટી નાખો, બંને કુંડાને 3-4 અઠવાડિયા સુધી એક બાજુ રાખી દો। અવલોકન કરતા જણાશે કે વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું હશે, જ્યારે પ્લાસ્ટિકના કચરામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળતું નથી। ચાલો આગળ જોઈએ બીજો પ્રશ્ન, ઊન અને કપાસ પૈકી કયા રેશો મજબૂત છે તે નક્કી કરવા કઈ પ્રવૃત્તિ કરશો તેનું વર્ણન કરો। તો ચાલો જોઈએ, ઊન અને કપાસ એક સરખી જાડાઈનો દોરો લો, એક હૂકવાળું સ્ટેન્ડ લો, કપાસના 60 સેમી લંબાઈના ટુકડાને મુક્ત રીતે લટકે તેમ સ્ટેન્ડ સાથે બાંધો, દોરાના મુક્ત છેડે એક પલ્લું બાંધો, પલ્લામાં ઊનના દોરાને મૂકો। જો ઊનના દોરાના વજનથી દોરો તૂટી જતો નથી તો આ પરથી કહી શકાય કે ઊનના દોરા કરતા કપાસના રેસા મજબૂત હોય છે। ત્યાર પછીની ત્રીજી પ્રશ્નો છે, જેમાં પ્રશ્ન છે, બીજા બીજમાંથી ક્ષતિયુક્ત બીજ અલગ કરવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તેનું વર્ણન કરો। તો એક વાસણ લઈ તેને પાણીથી અડધું ભરી તેમાં કેટલાક અનાજના દાણા નાખીશ અને પછી તેને બરાબર હલાવીશ, થોડા સમય પછી કેટલાક બીજ પાણી પર તરવા લાગે છે, ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે હલકા થઈ જાય છે એટલે તે પાણીમાં તરવા લાગે છે, જ્યારે સારા બીજ પાણીમાં તળિયે બેસી જાય છે, આમ ક્ષતિયુક્ત બીજ અલગ થઈ જાય છે। ત્યાર પછીનો પ્રશ્ન, કુદરતી કે કૃત્રિમ રેસા પૈકી કયા રેસાઓ પાણીમાં વધુ પાણીનું વધુ શોષણ કરે છે તે નક્કી કરવા તમે કઈ પ્રવૃત્તિ કરશો। તો ચાલો જોઈએ, 2 પાત્રમાં એક સરખું પાણી ભરો, નાયલોન અને સુતરાઉ કાપડના એક સરખા માપના 2 ટુકડા લો, એક પાત્રમાં નાયલોનનો ટુકડો ડુબાડો અને બીજા પાત્રમાં સુતરાઉ કાપડનો ટુકડો ડુબાડો, 5 મિનિટ પછી બંને ટુકડાઓને પાત્રમાંથી બહાર કાઢો, પાત્રમાં બાકી રહેલા પાણીના પ્રમાણની સરખામણી કરો, જે પાત્રમાં નાયલોનનો ટુકડો મૂક્યો હતો તેમાં પાણીનું પ્રમાણ બીજા જે પાત્રમાં સુતરાઉ કાપડનો ટુકડો મૂક્યો હતો તેમાં રહેલ પાણીના પ્રમાણ કરતાં ઘણું જ વધારે હશે, આ પરથી કહી શકાય કે સુતરાઉ કાપડ કરતાં નાયલોન કાપડ ઘણું જ ઓછું પાણી શોષે છે। ત્યાર પછી પ્રશ્ન 5મો, મેંદાની કણકમાંથી કણક ઈસ્ટની વૃદ્ધિનું નિરીક્ષણ કરવા તમે કઈ પ્રવૃત્તિ કરશો તેનું વર્ણન કરો। તો ચાલો જોઈએ, એક વાસણમાં 500 ગ્રામ મેંદો લો, તેમાં થોડી ખાંડ ઉમેરી અને ગરમ પાણી જરૂરી માત્રામાં રેડો, તેમાં 1 ચપટી ઈસ્ટનો પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી કણક બનાવો, 2 કલાક પછી મેંદાની કણકનું અવલોકન કરો, અવલોકન કરતા જણાશે કે મેંદાની કણક ફૂલે છે અને પોચી બને છે। ત્યાર પછી પ્રશ્ન 4, નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો, જેમાં કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપવાનો છે। પહેલો પ્રશ્ન છે, નાઇટ્રોજન ચક્ર સમજાવો। તો ચાલો સમજીએ નાઇટ્રોજન ચક્ર। તો ભૂમિમાં રહેલા રાઇઝોબિયમ અને એઝોબેટર બેક્ટેરિયા તેના એનાબિના અને નોનસ્ટોક પ્રકારની નીલ હરિત લીલ વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરીને જરૂરી નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરે છે, આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાય છે, તે વરસાદના પાણીમાં ઓગળી જમીન પર આવે છે અને જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે, જ્યારે નાઇટ્રોજન આવા ક્ષારોમાં રૂપાંતરિત થઈ જાય છે ત્યારે વનસ્પતિ તેનો ઉપયોગ ભૂમિમાંથી મૂળતંત્ર દ્વારા કરે છે,
ત્યારબાદ સોસાયલ નાઇટ્રોજનનો ઉપયોગ પ્રોટીન તેમજ અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે કરે છે. વનસ્પતિઓ ઉપર આધાર રાખતા પ્રાણીઓ તેમાંથી પ્રોટીન તેમજ અન્ય નાઇટ્રોજન સંયોજનો પ્રાપ્ત કરે છે. વનસ્પતિઓ તેમજ અન્ય પ્રાણીઓના મૃત્યુ બાદ ભૂમિમાં હાજર રહેલ બેક્ટેરિયા તથા ફૂગ નાઇટ્રોજન ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનમાં પરિવર્તિત કરે છે, જે વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ બેક્ટેરિયા નાઇટ્રોજન યુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરે છે, જે વાતાવરણમાં પાછો ફરે છે. પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા જળવાઈ રહે છે. આ રીતે નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે. પછીનો પ્રશ્ન 2, પ્રકાશભાઈ પાણીની અછતવાળા વિસ્તારમાં રહે છે તો તે પોતાના ખેતરમાં કઈ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરશે અને શા માટે? તો પ્રકાશભાઈના વિસ્તારમાં પાણીની અછત રહે છે તો તે પોતાના ખેતરમાં ટપક પદ્ધતિનો ઉપયોગ કરશે. ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણી ટીપે ટીપે સીધું જ છોડના મૂળમાં પડે છે, આથી પાણીનો વ્યય થતો નથી. તેથી આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન સમાન છે. ત્યાર પછી 3જો પ્રશ્ન, પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે શા માટે વપરાય છે? તો પ્લાસ્ટિકના પાત્રો અનાજ સાથે પ્રક્રિયા કરતા નથી, તેમને કાટ લાગતો નથી, તે વજનમાં હલકા, મજબૂત અને ટકાઉ હોય છે. ધાતુના પાત્ર કરતા કિંમતમાં સસ્તા હોય છે અને સરળતાથી વાપરી શકાય તેવા હોય છે, એટલા માટે. 4થો પ્રશ્ન, પ્લાસ્ટિકનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, સમજાવો. તો પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય પદાર્થ છે. તેનું વિઘટન પામતા ઘણા વર્ષો લાગે છે. તે પર્યાવરણને દૂષિત કરે છે. ઉપરાંત પ્લાસ્ટિક પદાર્થોનું દહન ધીમું થાય છે અને તે દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં ભળે છે, જેને લીધે હવાનું પ્રદૂષણ થાય છે. આ બધી સમસ્યાઓને નિવારવા માટે આપણે પ્લાસ્ટિકનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન 5મો, નિંદણ એટલે શું, આપણે તેનું નિયંત્રણ કઈ રીતે કરી શકીએ? તો ચાલો જોઈએ. ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે. આવા બિનજરૂરી છોડને નિંદણ કહે છે. નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નિંદણ દૂર કરવું જરૂરી છે. ખુરપી સાધન વડે નિંદણ દૂર કરવામાં આવે છે. વળી જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી નિંદણ નાશ પામે છે, તેમજ વાવણી વખતે વાવણિયા દ્વારા પણ નિંદણ દૂર થાય છે. નિંદણ દૂર કરવા માટે 2-4D રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો છંટકાવ નિંદણ પણ કરવાથી નિંદણ નાશ પામે છે અને મુખ્ય પાકને નુકસાન થતું નથી. ત્યાર પછી પ્રશ્ન 5મો, જેની અંદર નીચે આપેલા પ્રશ્નોના જવાબો આપો, કોઈ પણ એક. પહેલો પ્રશ્ન, તમારા ઘરમાં અનાજની જાળવણી કરવા તમે કેવા પગલાં લેશો? તો અનાજનો સંગ્રહ કરતા પહેલા તેને સૂર્યના તાપમાં બરાબર તપાવવામાં આવે છે. સૂર્યના તાપમાં સૂકવેલ અનાજ બગડતું નથી. અનાજને કોથળા કે ધાતુના મોટા પીપડાઓમાં સંગ્રહ કરીશું. અનાજને મોટા કોઠારમાં ભરીશું અને અનાજની જાળવણી માટે પારાની ગોળીઓ કે લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરીશું, જેથી કીટકો અને બેક્ટેરિયા અનાજમાં ઉત્પન્ન થાય નહીં. ત્યાર પછીનો પ્રશ્ન 2, બળવંતભાઈના ખેતરમાં પાકની સાથે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે, તેને દૂર કરવા તે શું કરશે? તો ખુરપી કોદાળી જેવા સાધનો વડે નિંદણ દૂર કરશે. દાંતી વડે આંતરખેડ કરીને નિંદણ દૂર કરશે. 2-4-D જેવા નિંદણનાશક રસાયણના ઉપયોગથી નિંદણ દૂર કરવાનો પ્રયત્ન કરશે. ત્યાર પછી પ્રશ્ન 3, મુરબ્બાની જાળવણી માટે તમે શું કરશો? તો મુરબ્બાની જાળવણી માટે તેલ તેમજ વિનેગરનો ઉપયોગ કરીને અથાણાને બગડતા અટકાવી શકાય છે. આમ કરવાથી બેક્ટેરિયા મૃત્યુ પામે છે અને મુરબ્બાને લાંબા સમય સુધી સાચવી શકાય છે. ત્યાર પછી 4થો પ્રશ્ન, જમીનની ફળદ્રુપતા જાળવવા તમે શું કરશો? તો જમીનની ફળદ્રુપતા જાળવવા માટે સૌપ્રથમ જમીનને પોચી કરવા માટે ખેડવી જોઈએ. જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે કુદરતી ખાતરનો વધુ ઉપયોગ કરીશ, કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરીશ નહીં. જમીનમાં પોષક દ્રવ્યોની જાળવણી માટે પાકની ફેરબદલી કરવી જોઈએ. 2 વખત પાક લઈએ ત્યારે તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ, જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે. ત્યાર પછી પ્રશ્ન 5મો, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તમે કેવા પગલાં લેશો? તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે બજારમાંથી વસ્તુઓ ખરીદવા માટે વેપારી પાસેથી પોલિથીન બેગ ન લેવી પડે તે માટે ઘરેથી કાપડની થેલી લઈને જશું. વપરાયેલી પ્લાસ્ટિકની થેલીઓ અન્ય કામમાં ફરી વાપરીશું. પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુઓ સમારકામ થઈ શકે તેવી હોય તો સમારકામ કરાવી ફરીથી ઉપયોગમાં લઈશું. પ્લાસ્ટિકની નકામી વસ્તુઓનું રિસાયકલ થઈ શકે તે માટે ભંગાર લેનારને આપીશું.
ત્યાર પછી પ્રશ્ન પાંચ બ નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક. પેલો પ્રશ્ન, તવાનો હાથો બનાવવા તમે કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો અને શા માટે? તો તવાનો હાથો બનાવવા માટે થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશું. તે અગ્નિ અવરોધક છે અને ખોરાક રાંધતી વખતે તેનો હાથો ગરમ થતો નથી, જેથી હાથો પકડતા આપણે દાજતા નથી. ત્યાર પછી પ્રશ્ન બે, રસોડામાં રસોઈ બનાવતી વખતે તમે કેવા પ્રકારના વસ્ત્રો પહેરશો શા માટે? તો રસોડામાં રસોઈ બનાવતી વખતે કુદરતી રેસામાંથી બનેલા વસ્ત્રો પહેરવા જોઈએ, કારણ કે સંશ્લેષિત રેસામાંથી બનેલા વસ્ત્રો આગ લાગે ત્યારે પીગળી જઈને આપણા શરીર સાથે ચોંટી જાય છે, જેથી આપણા શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. ત્યાર પછી પ્રશ્ન ત્રણ, દૂધની જાળવણી કરવા માટે તમે કેવા પ્રકારના પગલાં લેશો? તો દૂધની જાળવણી કરવા માટે દૂધને ગરમ કરવાથી તેમાં રહેલા સૂક્ષ્મજીવો નષ્ટ થઈ જાય છે, અને પેસ્ચ્યુરાઇઝેશન દ્વારા દૂધને 70°C તાપમાને ગરમ કરીને પછી તરત જ ઠંડુ પાડવામાં આવે તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકે છે અને દૂધ બગડતું નથી. ત્યાર પછી ચોથો પ્રશ્ન, જમીનની ફળદ્રુપતા ઓછી ન થાય તે માટે કયા પ્રકારની કાળજી લેશો? તો કેટલાક બેક્ટેરિયા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. આ પ્રકારે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને તેનાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. ત્યાર પછી પ્રશ્ન પાંચમો, રોગોથી બચવા તમે કેવા પગલાં લેશો? તો રોગથી બચવા માટે આજુબાજુમાં ગંદકી હોય તો સાફ સફાઈ કરીશું, જેથી મચ્છરજન્ય રોગો ન ફેલાય. પાણી દ્વારા ફેલાતા રોગોથી બચવા માટે પાણીને ઉકાળીને તેનો ઉપયોગ કરીશું. કેટલાક રોગોમાં પ્રતિકારક રસી મળે છે તે રસી મુકાવીશું. શરીરમાં એન્ટીબોડી તૈયાર થાય તે માટે રસી મુકાવીશું. બજારના ખુલ્લા અને વાસી ખોરાક ખાઈશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી ધોરણ 8ની એકમ કસોટી છે તે પૂરી થઈ છે. આગળ નવા એકમ કસોટી મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવી કસોટી સાથે. ત્યાં સુધી આવજો.